સ્વાગત છે મોતલાલ ભાઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન પ્રથમ રાઉન્ડમાં સીટ મળેલ નથી તો શું કરવું તો આ ટોપિક વિશે ચર્ચા કરીએ તો આઈટીઆઈ એડમિશનમાં કોઈ સીટ હાલમાં એલોટમેન્ટ થયેલ નથી કે જે તમે પ્રથમ રાઉન્ડમાં જે પણ ચોઈસ કરી હતી તો એની અંદરથી તમને તમારા મેરિટ મુજબ કોઈ સીટ મળેલ નથી તો શું કરવું હવે આઈટીઆઈ એડમિશન માટે ભરેલ ફોર્મથી રાઉન્ડમાં ભાગ લઈ શકાશે એટલે તમારો જે જૂનો ફોર્મ છે એ જ ફોર્મ પર તમે બીજા રાઉન્ડમાં ફિલિંગ કરી શકશો પ્રથમ રાઉન્ડ સીટ કન્ફર્મ થયા બાદ બાકી રહેતી સીટ પર બીજા રાઉન્ડમાં એડમિશન થશે એટલે જો ધારો કે પ્રથમ રાઉન્ડમાં જેમને પણ એડમિશન મળેલી છે તો તેઓ કન્ફર્મ સીટ કરાવશે અને પછી એમાં જે બાકી રહેતી સીટો કે જે કોઈ કન્ફર્મ મળેલ છે છતાંય કન્ફર્મ ના કરાવે તો પછી એ સીટ તમને બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવા માટે મળશે તો ત્યારે બીજા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરી અને તમને સીટ એલોટમેન્ટ આપવામાં આવશે એ પણ મેરિટના આધારે હશે કે જે રીતે પ્રથમ રાઉન્ડમાં થયું એવી રીતે સેમ મેરિટ મુજબ હવે પણ મેરિટ નીચું જશે કે જે વધારે મેરિટવાળા હતા એમને એડમિશન ઓલરેડી મળી ગયું છે પણ એમાંથી જો કોઈ ના કન્ફર્મ કરાવે તો એનું મેરિટ નીચે જશે હવે કેટલાકને એવું છે કે મોક રાઉન્ડમાં એડમિશન મળતું હતું કે આજે હતું કે મોક રાઉન્ડમાં તમને કે એ સીટ બતાવતું હતું કે તમને મળેલ હતું પણ હવે પ્રથમ રાઉન્ડમાં તમને એ સીટ એલોટ થઈ નથી તો એ કેમ થયું કારણ કે તમે મેરિટમાં લાસ્ટમાં હશો તો જેવું કોઈ મેરિટ વધારે મેરિટ વાળું એમાં આવી ગયું એડ થઈ ગયા તો એ તેઓને એ સીટ એલોટ થઈ ગઈ અને નીચે મેરિટવાળા એટલે ઓછા મેરિટવાળા કે એમને સીટ એલોટ થઈ નથી તો પછી હવે શું કરવું તો સેમ બીજા રાઉન્ડમાં પણ એ જ ચોઈસ મૂકવી કેમ કે જો કોઈ એ એમાંથી કોમ્ફોર્મ ના કરાવે એ જે ભરેલા ફોર્મ છે કે એલોટ થયેલી સીટ છે એમાંથી કોઈ ફોર્મ કોન્ફોર્મ ના કરાવે તો પછી એ સીટ તમને મળી શકે છે તો બીજા રાઉન્ડમાં ફરીથી તમારી એ સીટ જે જે રીતે અને એનું લિસ્ટ પણ મળી જશે કે કેટલી સીટ બાકી છે કયા ટ્રેડની અંદર તો તે તમે વેબસાઇટ પર જોઈ શકશો વધુ માહિતી માટે નજીકની આઈટીઆઈની મુલાકાત લેવો અથવા તો સંપર્ક કરવો જો તમે મોતીલાલભાઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને આવી માહિતી તમને મળતી રહે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વિડીયો ગમે તો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો વિડીયો જોવા માટે આભાર